હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? સવાર સવારમાં જેટલું પાણી પી લેવાય છે ને, અને આજે તો સવારે જમવામાં મેં બનાવ્યું હતું ગવારનું શાક, ગવાર બટાકાનું શાક, લસણવાળું અને રોટલી. અને સવારમાં જ હર્ષિલ ઉઠીને એવું કહે છે કે મને કાનમાં દુખે છે, તો પછી કાનમાં દુખાવતો એના પછી એને રૂ નાખ્યું છે, પેલું એના વાળું કરી અને તેલ નાખેલું, નહીં કાનું ગરમ ગરમ તેલ કરીએ છે, ગરમ તેલ કરી નાખ્યું હતું. એટલે હજુ આરામ કરે છે, જલ્દી ઉઠી ગયો છે, આરામ કરે છે અત્યારે. હા, તો હું પેલું એ લેતા આવું, ચાલ ટીપા લેતી આવું. હા, હવે તું 2 મિનિટ ઊભો રહે, હું લઈને આવું. હા બેટા, પહેલાં હું જવા મૂકી દઉં, કેમકે રિતેશ પણ ઉઠી ગયા છે અને ચા એકલી બનાવવાની ખાલી બાકી છે. તો ચા બને દઉં. ચા મૂકી દીધી છે, હર્ષિલ માટે લેવા જવા પડશે ટીપા, કેમ કે એવું કહે છે કે મને મટતું છે નહીં, દુખાવો છે જ હજુ, હે ને કરું. બહુ દુખે છે, ખબર નહીં એને કેમ તો થાય ને, પણ ઊભું તો થવાય ને બેટા. એને તો એવું છે કે કશું બી થાય ને તો એને તો બહુ જ મતલબ એ કરે કે જો ઊભો બી એવી રીતે થાય છે કે કશું થઈ ગયું હોય એને. અને પૈસા પણ ઉપાડવાના છે, એ બી અત્યારે કામ કરવાનું છે. એટલે જતી વખતે વખત જઈ આવું એટીએમમાં, અને પછી દૂધને એવું પણ લેવાનું છે, બધું કામ પતાવીને સાથે જવાનું. જો નાસ્તાનું મેં હજુ કશું કર્યું છે નહીં, એ બી હજુ કરવાનું બાકી છે, એટલે ઘરે જઈને એ પણ પતાવી દઉં. લો આપી દો,
તેલ થઈ ગયું છે અને આજે કાલની રોટલી હતી એને તળવાની છે. કડક કડક થઈ જાય ને એટલે આ લઈ જઈશ નાસ્તામાં હું. કોણ આવું કરે છે જે વધેલી રોટલી હોય એને તળે? હું તો ઉચ કરી દઉં છું, તળી નાખું ને તો વઘારી નાખું. અને હસી બાજુ મોં ધોયું છે નહીં. ચા પીવા માટે બેસી ગયો છે, થોડું એને સારું ફીલ થાય છે તો ચા પીવે છે. તમને હવે સારું લાગે છે બેટા? હે, પછી દવા કરાવી લે હા મારા છોકરા? હા એટલે હમણાં અત્યારે નહીં, હમણાં જ બનાવવાની છે બટાકાની સૂકી ભાજી. તો બટાકા અહીંયા આગળ બફાય છે, બફાઈ ગયા છે. મમ્મી આગળ દીવાબત્તી કરે છે અને રોટલી બનાવવાની છે તો લોટ પણ બાંધી દીધો છે. મારે આજે જવાનું છે ઉપર પેલું એ કરવા માટે, ધાબું ધોવાનું છે. તો એ પહેલાં ધોઈ આવું, એ કામ પતાવી દઉં અને પ્રિતેશ ઘરે છે તો પછી એમને બોલાવી અને જે કરવાનું છે ખાટલા ઉપર ચડાવવાના છે આજે એ ચડાવડાવી દઉં. બસ એટલું એટલું કામ છે, પતાવડાવી દઉં ત્યાં સુધી ઉપર જઈને ધોઈ આવું ધાબું. હમણાં જઈને ફ્રેશ ને એટલે ભીનું છે. મેં બટાકા કરવાના છે, છોલવાના છે, બટાકા બાફી દીધેલા છે અને અહીંયા ઘડી રોટલી બનીને રેડી થઈ ગઈ છે. મસાલો અહીંયા ઘડી કરી દીધો છે. મમ્મી પેલું એ બી છે ને એ નાખજો, લીમડી. અને હજુ ઉપર જવાનું મારે બાકી છે. બપોર શું બનાવેલું મમ્મી? કેમ ખીચડી ખાધેલ? રોટલી બની ગઈ, હવે ખાલી શાક વઘારવાનું છે. પ્રિતેશ ગયા છે શ્રીખંડ લેવા. ભૈલાને બે વાર ગોળી કરાવી મમ્મી? 1000 કરાવી છે. તાવ નતો ને પછી ઉનાળામાં તો જોઈએ પરફ્યુમ, ખબર છે. આજે બનાવ્યું છે બટાકાની સૂકી ભાજી. શ્રીખંડ નાખ્યા પણ શ્રીખંડ છે અને પૂરી નહીં, કેમ કે પૂરી બહુ ઓઇલી લાગે છે ને એટલે રોટલી બનાવી છે તેલવાળી. કાનો કાલે ખાશે. અને હર્ષિલને ખાવા જવાનું છે આરોહીના ઘરે. આ ગાય મુકાડે છે પહેલા. લો પ્રિતેશ તમને ભાજી અને રોટલી શ્રીખંડ પછી ખાશો. બસ 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 કાલે જ થોડું. બટાકાની સૂકી ભાજી, રોટલી અને શ્રીખંડ. હા સેલ શું કરે છે બેટા?
આજે પ્રિતેશ જલ્દી આવી ગયા ઘરે, હે પ્રિતેશ? આજે એમને બે દિવસ સુધી બહુ રોકાયા એટલે આજે જલ્દી આવી ગયા ને પ્રિતેશ. અને કાનો અહીંયા બેઠો છે, મારે જ જમવાનું બાકી છે, હું જમી લઉં, મમ્મી આવે એટલે મમ્મી બેસે ને, એટલે શું કરસ મમ્મી જોવો તો. મમ્મીએ મમ્મીએ કસ્તુરી મેથી નાખી લાગે છે અંદર. મમ્મી વાત કરસ કુજો, ચલો આવી જાઓ જમવા માટે બધા. આજે છે નવરાત્રીનો લાસ્ટ ડે, પણ નવરાત્રી હોય ને એટલે આમ કશું તહેવાર હોય એવું લાગે ને બધે. લો માથું ધોઈ લીધું અને અત્યારે હું પંખો એકદમ ફાસ ચાલુ કરે, બહારનો પંખો નાનો છે પણ એટલો સરસ ચાલે છે ને, તો અહીંયા આગળ જ મૂકી છું. અને સવાર માટે પલાળવાનું છે મગ, તો બસ હવે મગ પલાળી દઉં, કેમ કે દાળભાત બનાવવાનો વિચાર હતો, અંદરથી લાઇટ આવે છે ને એટલે થોડું એવું લાગે છે. હા, દાળભાત બનાવવાનો વિચાર હતો પણ નહીં બનાવું, મગ પલાળી દઉં, પછી ફરી પરમ દિવસે બનાવીશ દાળભાત. અત્યારે મગ પલાળી દઉં, ચલો પહેલાં મગ પલાળી દઉં, થોડા સૂકા છે. કઈ સાઈડ થી તોડેલું છે ખબર નહી પડતી. નહી તોડ્યું હજી મારા ખ્યાલથી, નહી તોડેલું. વધારે પડી ગયો એટલે કરી લઉં છું. અને હર્ષિલ ગયો છે બહાર રમવા માટે. બેસીને ટીવી જોવે છે, ફ્રી થઈ ગયા છે, આરતી ચાલુ થશે તો આરતી જવાનું છે અને બસ પતી ગયું. પછી કાનું તને બહુ જ પરસેવો થયો છે બેટા, બહુ જ છો. મમ્મી દુપટ્ટાથી મોસ્ટ ઓફ કરો ને, એને કર લે પણ બરાબર બરાબર કર, બસ હમ
આવી જાય ને.